ભરૂચ તાલુકાના નવા તવડા ગામ પાસેથી વહી રહેલા નર્મદા નદીના જળસ્તર વધતા એનડીઆરએફની ટીમ કામે લાગી હતી. 50 જેટલા માણસો તેમજ 220 જેટલા પશુઓને સામે કાંઠેથી રેસ્ક્યુ કરાયા હતા. મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનો અવારો વધી જતા નદીમાં 8 લાખ ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે, જેના પગલે નવા તાવરા બેટ વિસ્તારમાં 50 માણસો તેમજ 220 જેટલા પશુઓ ફરતા એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ હતી. નવા તાવરા બેટ વિસ્તારમાં ફસાયેલા લોકો અને પશુઓને રેસ્ક્યુ ટીમ કરવા પહોંચી ગઈ હતી. મીડિયા ટીમે મુલાકાત લેતા નવા તાવડા ગામ પાસેથી વહી રહેલી નદીમાં ભરપૂર પાણી નજરે પડ્યું હતું. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. અમે આપને જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે, જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે નવા તાવડા ગામ પાસેથી વહી રહેલી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને એના પગલે સામે કાંઠેથી એનડીઆરએફની ટીમ દ્વારા 50 માણસો તથા 220 પશુઓને રેસ્ક્યુ કરાયા હતા. હાલ પણ આપ જોઈ રહ્યા છો કે નદી બે કાંઠે વહી રહી છે અને પાણી શક્યતા ખૂબ વધી ગઈ છે કે હાલમાં પણ પાણી 27 ફૂટે ચાલી રહ્યું છે અને હજુ પણ નર્મદા નદીમાં પાણી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સહયોગી સુનિલ ઠાકોર સાથે યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ. મારું નામ સંજયભાઈ ઠાકોરભાઈ પટેલ, હું નવાતવરા ગામનો સરપંચ છું. હાલ સરદાર સરોવર તરફથી પાણી જે આવી રહ્યું છે નર્મદા નદીમાં, હાલની સપાટી 27 ફૂટની પર પહોંચી ગઈ છે અને નવાતવરા ગામમાં સામેપાર બેટ પર એનડીઆરએફની ટીમ દ્વારા 50 માણસ ને 200-250 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને એ કામગીરી એનડીઆરએફ ટીમે ખૂબ સારી કરી છે. ને ગામના તલાટી સરપંચ સવારના 8 વાગ્યાથી નવા તવરાના નદી કિનારે છે અને દરેક ગામને કલાક દોઢ કલાકમાં સામેપારથી દરેક માણસ અહીંયા આવી જાય એવી સગવડ પૂરી પાડેલ છે. ગામની ગામ તરફથી પણ દરેક ગામવાસીઓએ એમની જે પોતાની બોટ હોય એ બોટ ગામને સરપંચને જણાવીને કીધું છે કે અમારી બોટ તમે લઈ જઈ શકો છો, એટલે એમના માટે ગામ લોકોનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નવા તવડા ગામના સરપંચ તેમજ તલાટી પર સ્થળ પર હાજર જોવા મળ્યા હતા, તેમજ એનડીઆરએફની ટીમ પણ ખડી પગે હાજર જોવા મળી હતી. પૂરની સ્થિતિ બાદ ભરૂચ ખાતે એનડીઆરએફના 25 સભ્યોની ટીમ કામે લાગી ગઈ છે. યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ.